नमस्कार एट द रेट गुजरात में आपनो स्वागत छे। ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને લાંબા વિરામ બાદ ફરી એકવાર ચોમાસું જામ્યું છે, ચોમાસું સક્રિય થયું છે રાજ્યમાં। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં અમુક દિવસો પહેલા તો જે પરિસ્થિતિ હતી, દુષ્કાળની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી હતી રાજ્યમાં, અને પાછલા દિવસોમાં રાજ્યવ્યાપી વરસાદે પૂર્ણ વિરામ મૂકી દીધો હતો। ધરતીપુત્રો ચિંતાતુર થઈ ગયા હતા, એવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘરાજાએ હવે પધરામણી કરી દીધી છે। પરંતુ શું તમે જાણો છો દર્શક મિત્રો કે ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસી રહેલા વરસાદ હજુ કેટલા દિવસ સુધી વરસશે, સારો વરસાદ કેટલા દિવસ સુધી થશે રાજ્યમાં, હજુ કેટલા દિવસ જામશે રાજ્યમાં ચોમાસુ, સૌ કોઈને આ સવાલ હાલ થઈ રહ્યો છે દર્શક મિત્રો। ત્યારે રિપોર્ટ અનુસાર હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં માત્ર 2 દિવસ જ ભારે વરસાદ થઈ શકે છે, બાદમાં વરસાદનું જોર ઘટી શકે છે તેમ સામે આવ્યું છે। તો શું 2 દિવસ બાદ ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની રાહ જોવી પડશે? ગુજરાતમાં સારા વરસાદને લઈને શું કહે છે હવામાન વિભાગની આગાહી, તમને બધું જ જણાવીશું। પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો। દર્શક મિત્રો, ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ ઓગસ્ટ મહિનો લગભગ કોરો જ રહ્યો છે, જેમાં દક્ષિણ તથા મધ્ય ગુજરાતની સરખામણીમાં કચ્છ સૌરાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ નબળી રહી હતી, જેના કારણે ગુજરાતના અનેક તાલુકામાં અનાવૃષ્ટિની જાહેરાત તેમજ તેના માટેના જરૂરી રાહત કાર્યોને હાથ ધરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। ધરતીપુત્રો ચિંતિત હતા, પાકને લઈને લોકપ્રતિનિધિઓ દ્વારા સિંચાઈ માટે ડેમોમાંથી પાણીની માંગ કરવામાં આવી રહી હતી। ડેમો તળિયા ઝાટક થઈ ગયા હતા, જ્યારે પીવા માટે પાણીને અનામત રાખવું એ રાજ્ય સરકારની મજબૂરી બની ગઈ હતી, ત્યારે ધરતીપુત્રો પણ ચિંતિત બન્યા। પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં લગભગ સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા। આ હકારાત્મક આગાહીને પગલે ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો। તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલ 5 દિવસની આગાહી અનુસાર 1 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, અને બન્યું પણ એવું જ। રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, મેઘરાજાએ પધરામણી કરી છે। પરંતુ દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર એક તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 અને 2 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, તો 3 સપ્ટેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 4 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે અને માત્ર છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। એટલે કે રિપોર્ટ અનુસાર રાજ્યમાં સારો વરસાદ માત્ર આગામી 2 દિવસ સુધી જ થશે તેમ હવામાન વિભાગનું કહેવું છે। તમને જણાવી દે કે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ ઉપરાંત દમણ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, જ્યારે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો 2 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ, મૂળ દ્વારકા, દીવમાંથી દરિયો નહીં ખેડવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે। દર્શક મિત્રો, રાજ્યમાં અત્યાર સુધીનું ચોમાસું છેલ્લા 15 વર્ષ દરમિયાનનું સૌથી નબળું સાબિત થયું છે। આ વખતે વરસાદની ઘટ જે છે, ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો તેને લઈને ઘટ સર્જાઈ છે રાજ્યમાં વરસાદની। ઓગસ્ટ મહિના દરમિયાન પડેલ વરસાદ છેલ્લા 5 વર્ષ દરમિયાન આ ગાળામાં પડેલ સૌથી ઓછો વરસાદ કહેવાય છે। ત્યારે હવે ધરતીપુત્રો સહિત લોકો રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદની આશ લગાવીને બેઠા છે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।